हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 6 साइंस लेक्चर नंबर 2 चैप्टर नंबर 14 वनस्पति द्वारा पानी नो घुमावो। तमे प्रकरण 7 में अभ्यास करो कि बधी वनस्पतियों ने वृद्धि माटे कोनी आवश्यकता होय छे, पानी नी आवश्यकता होय छे। वनस्पतिओ आ पानी नी केटलीक मात्रा नो उपयोग तेनो खोराक बनावा माटे करे छे तथा केटलाक जथ्थानो पोताना विविध भागोमां संग्रह करे छे। वनस्पति आ पाणीना बचेला भागने बाष्पसर्जननी प्रक्रिया द्वारा पाणीने बाष्प स्वरूपे मुक्त करी शके छे, एटले के मुक्त करी दे छे। शुं तमने प्रकरण 7 प्रवृत्ति 4 याद छे, जेमां तमे पर्णो द्वारा शुं करता हता, पाणीना बाष्पसर्जननी प्रक्रियानुं अवलोकन करता हता। हवामां पाणीने बाष्पीभवन तथा बाष्पसर्जननी क्रिया द्वारा उमेराय छे। शुं आ पाणी हमेशा माटे लुप्त थई जाय छे? ना, आ आपणने पुनःप्राप्य થઈ જાય છે, જે આપણે જોઈશું। તો હવે જોઈશું વાદળ કઈ રીતે બને છે। પ્રવૃત્તિ 3, પાણીથી ભરેલો એક ગ્લાસ લો, તેને બહારથી સૂકા કાપડથી સાફ કરો, તેમાં બરફ નાખો, 1 કે 2 મિનિટ રાહ જુઓ। ગ્લાસની બહારની સપાટી પર થતા પરિવર્તનોનું શું કરો અવલોકન કરો। તો શું જોવા મળશે? તો ગ્લાસની સપાટી ઉપર પાણીના જરા જોવા મળે છે। તો જુઓ કે ગ્લાસની બહારની સપાટી પર આ પાણીના ટીપા ક્યાંથી આવ્યા? બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે, બરાબર? હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે। સંઘનન એટલે કે ઘનીભવનની આ ક્રિયાનો આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો, બરાબર? ફરીથી તમે પ્રવૃત્તિ 7 એકવાર જોઈ લેજો। પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાની એક મહત્વ ભૂમિકા છે। આ કેવી રીતે થાય છે? તો જો જેમ જેમ આપણને પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જઈએ છીએ, તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે, બરાબર? આ બધું આપણે શીખી જ ગયા હતા કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી પર ઉપરની તરફ જઈએ, તેમ તેમ શું થાય છે? તો તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે, બરાબર? જેમ જેમ હવા ઉપર જાય છે, તેમ તેમ તે ઠંડી થતી જાય છે। પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે, જેને શું કહેવામાં આવે છે? જળ કણિકા કહેવામાં આવે છે। આ નાની જળકણિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે। આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું એક મોટું ટીપું બનાવે છે। તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે નીચેના તરફ પડવા લાગે છે। આ નીચેની તરફ પડતા ટીપાને શું કહેવામાં આવે છે? તો વરસાદ કહેવામાં આવે છે। વિશેષ રૂપમાં તે કરા અથવા તો બરફ સ્વરૂપે પડે છે। આ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે, અને વરસાદ કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે। હવે જોઈશું મહાસાગર તરફ। વરસાદ તથા બરફ સ્વરૂપે વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલ પાણીનું શું થાય છે, બરાબર? શું લખ્યું છે કે વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના જે વિવિધ ભાગોમાં આવેલ પાણી છે તેનું શું થાય છે? તો બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી કેવી હોય છે? ઊંચી હોય છે, બરાબર? વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલ મોટાભાગનું પાણી મહાસાગરોમાં ચાલ્યું જાય છે। તે વિવિધ રીતો દ્વારા થાય છે। પર્વતો પર રહેલો બરફ ઓગળીને પાણી બને છે, બરાબર? શું લખ્યું છે કે જે પર્વત તરફ બરફ પડ્યો હોય તે બરફ ઓગળીને શું બની જાય છે? પાણી બની જાય છે। આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે। કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપે વહી જાય છે। મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં મહાસાગરમાં ભળી જાય છે, તથા કેટલીક નદીઓનું પાણી ક્યાં જાય છે? સરોવરમાં વહી જાય છે।
વરસાદનું પાણી સરોવર તથા તળાવોને શું કરી દે છે? ભરી દે છે. વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જાય છે અને માટીમાં વિલુપ્ત થઈ જાય છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અથવા તો બાષ્પ સર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલુ જાય છે. શું લખ્યું છે કે આ પાણીનો કેટલોક ભાગ છે એ કઈ પ્રક્રિયા દ્વારા? તો બાષ્પીભવન અને બાષ્પ સર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે. બાકીનું પાણી ધીમે ધીમે ભૂમિમાં નીચે તરફ ઉતરતું જાય છે. આ પાણીમાંથી મોટા ભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર, કે આ પાણીમાંથી મોટા ભાગનું પાણી છે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કુવાઓનું ભરણ ભૂમિજળ દ્વારા થાય છે. આ પ્રકારે કેટલાક સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. હેન્ડપંપ તથા બોર કુવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે. જે જગ્યા ઉપર વધારે હેન્ડપંપ અથવા તો બોર કુવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી શું કરવામાં આવે છે? ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય બની ગયો છે. પહેલી એક ચિંતાને તમારી સાથે રજૂ કરવા માંગે છે. એવા વિસ્તારો કે જ્યાં વનસ્પતિઓની સંખ્યા કેવી છે? ઓછી છે અથવા તો બિલકુલ નથી. તો તેવા વિસ્તારોમાં શું થાય છે? પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં જમીન કોન્ક્રીટથી ઢંકાયેલી હોય છે, તો એવા વિસ્તારમાં શું થાય છે? તો જમીનમાં પાણીનું ઉતરણ ઓછું હોય છે, જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડપણ ક્યુ થઈ જાય છે? ધોવાઈ જાય છે. હવે આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલ વરસાદરૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય છે. આ પ્રકારે આ પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે ક્યાં જાય છે? વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ, કરા તથા બરફના સ્વરૂપે પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરોમાં પહોંચે છે. પાણીના આ પ્રકારને શું કહેવામાં આવે છે? તો જળચક્ર કહેવામાં આવે છે. બરાબર, તમે સમજી જ ગયા હશો. સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર પ્રક્રિયા છે. આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે છે. હવે બીજી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.